અમદાવાદમાં લાંભા વિસ્તારનો વોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે લાંભા વોર્ડના સ્થાનિકોને અનેક સમસ્યાઓ છે જેનું નિરાકરણ એએમસી તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે ઇન્દિરાનગર ખાતે આવેલ સરકારી શાળાની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે, જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। હાલ તો કોરોનાના કારણે શાળા બંધ છે, પણ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અમદાવાદ શહેરના રોડ રસ્તા ધોવાઈ ગયા છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોકોની જે જરૂરિયાત છે તેને પૂરી ન પાડવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે। તાજેતરમાં જ જે નવું સીમાંકન બન્યું તેમાં અલગ અલગ જે વિસ્તાર છે તે અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે લાંભા વિસ્તારની જો વાત કરીએ તો લાંભા વિસ્તારના રહીશો પણ ત્રાહિમામ પુકારી ગયા છે, કારણ કે પ્રાથમિક જે સુવિધાઓ તેમને મળવી જોઈએ તે સુવિધાઓ તેમને મળતી નથી। અને ખાસ કરીને તેમની સાથે વાત કરવા માંગી છું, શું નામ આપનું અને ખાસ કરીને અહીંયા કેવા પ્રકારની આપની સમસ્યા? મારું નામ હરીશભાઈ સોલંકી છે, હું લાંભા વોર્ડનો પ્રમુખ છું। અહીંયા છેલ્લા 40 વર્ષથી અહીંયા લાંભા વોર્ડના લાંભા ગામના રહીશો રહે છે, પણ એમની એવી જ કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી। વર્ષોથી એમની આ જ પરિસ્થિતિ નથી, ગટરની કોઈ સુવિધા થતી નથી, પાણીની સુવિધા થતી નથી, કોઈ રોડ રસ્તાની સુવિધા થતી, ચોમાસા દરમિયાન તો એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે અહીંના રહીશોને અહીંયા રહેવું ભારે પડી ગયું છે। એટલી બધી ગંદકી થાય છે, એટલી બધી મુસીબતો પડે છે કે પીવાના પાણીની બી તકલીફ એટલી પડે છે કે ગંદુ પાણી, જ્યારે આપણે જે વિસ્તારમાં આવી પરિસ્થિતિ એટલી ઉદ્ભવી રહેલી છે કે સરકાર કોઈ આવા ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારો તરફ કોઈ ધ્યાન નથી આપતું, કોઈ પણ સુવિધાઓ નથી આપતી। ફક્ત લાંભા વોર્ડ નહીં, અમદાવાદના દરેક વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ છે, એમાં સૌથી વધારેમાં વધારે લાંભા વોર્ડના લાંભા ગામની એટલી બધી પરિસ્થિતિનો ઢગલો છે, જેમ કે સુએઝ ફાર્મનો ઢગલો હોય ને એટલી મોટી પરિસ્થિતિઓનો ઢગલો થઈ ગયો છે। પણ આવી પરિસ્થિતિમાં કોઈ પણ સુવિધા કરવામાં આવતી નથી, કોઈ પણ તકલીફોમાંથી ચાહે કોર્પોરેશન હોય કે અહીંને સ્થાનિક કોઈ તંત્ર હોય કે કોઈ પણ, વારંવાર તેમને રજૂઆતો કરીએ છીએ, વારંવાર આવેદનપત્રો આપીએ છીએ, રહીશો વારંવાર એમને રજૂઆતો કરે છે, પણ પરિસ્થિતિનું કોઈ પણ સમાધાન થતું ચોક્કસ પરિસ્થિતિનું સમાધાન થતું નથી। બેન, આપને શું સમસ્યા? પાછળ જે ગટર લાઈનો ઉભરાય છે, છેલ્લા કેટલા વખતથી ગટર લાઈન ઉભરાય છે, તંત્રને એક શું કહેવા માંગો છો અને તમારી શું માંગણી છે તંત્ર પાસે? અમારે જો ગટર લાઈન નથી, ગટર બધું પાણી છે ને બધું ક્યાં જાય છે એ જ અમને ખબર નથી, ગટરો ભરેલી ને ભરેલી છે, કચરા પેટીના એ ગાડી ઢગલા થાય છે અને વરસાદ આવે ને ત્યાર તો નરી જ ગટરો ઉભરાઈ જાય છે। ચોક્કસ ગટરો ઉભરાય છે, ખાસ કરીને હવે ટૂંક જ સમયમાં જે વોટર ઇલેક્શન આવશે, કોર્પોરેશનનું ઇલેક્શન આવશે, લોકોની જે સમસ્યા છે, બા શું સમસ્યા ખાસ આપને છે અને લોકો તમે આપ શું એક માંગ કરવા માંગશો? બસ અમારે ગટર લાઈન જોઈએ અને અહીંયા બધી બધી ગંદકી ના હોવી જોઈએ, આ રોગચાળો ના થાય, લાઇટના થાંભલા આવી જવા જોઈએ। કોર્પોરેશન તંત્ર દ્વારા જે પ્રમાણે જો વાત કરીએ તો અલગ અલગ મોટી મોટી વાતો કરવામાં આવે છે, સુફિયાની વાતો કરવામાં આવે છે કે અલગ અલગ જે વોર્ડ છે વોર્ડમાં તમામે તમામ પ્રકારની સુવિધાઓ તે આપે છે ને ત્યારબાદ તે નવા સીમાંકનમાં અંદર ઉમેરતા હોય છે। બે અલગ બેનને પણ પૂછવા માંગીશ, શું ખાસ સમસ્યા? અને હવે થોડા સમયમાં જ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, કોર્પોરેટરો અહીંયા આવે છે કે કેમ? કોઈ આવતું નથી, અમને તો કોઈ જોવા મળતું નથી, આમનું વોટિંગ હોય તો 4 દિવસ આવે પછી કોઈ દેખાતું નથી, એ પાણી એક દિવસ છોડીને એક દિવસ આવે, નાના છોકરાને શું કરવાનું? આ ટાંકો જો, આ ટાંકાની હાલ જો, છોકરા બીમાર પડે કે શું થાય? આ ટાંકો જો, તમે અંદર જઈને જોઈ આવો અને વિડીયોમાં એમાં બતાવો કે અમે આવું પાણી કેવી રીતના પીએ। ચોક્કસ પીવાના પાણીની પણ સમસ્યા છે, નાના નાના જે લોકો છે તેને પણ એક સમસ્યા છે, ગટરનું પાણી ઘરની અંદર ઘૂસી જાય છે, ગટરની જે લાઈન છે તે અહીંયા જોડાણ કરવામાં આવ્યું નથી ને ખાર કૂવામાં જ રાખવામાં આવે છે। ગટરોની જે પાણીની જે સમસ્યા છે ને વાત કરીએ કે રોડ રસ્તાની સમસ્યા છે, તેનાથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ગયા છે। કોર્પોરેશનના જે કોર્પોરેટર હોય, ચૂંટાયેલા જે પ્રતિનિધિ હોય તે માત્ર વોટ લેવા આવતા હોય છે, ત્યારબાદ કોઈ પણ રીતે તે લોકોને હાલાકી કેવી પ્રકારની પડે છે તે જોવા આવતા નથી। ત્યારે ક્યારે હવે કોર્પોરેશન તંત્ર સફાળું જાગશે, ક્યારે જનતાના જે પ્રતિનિધિ છે, જનતાના વોટ લઈને આગળ આવેલા જે કોર્પોરેટરો છે તે પ્રજાની વારે આવશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન કુણાલ કનોડિયા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।